नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालालानी यूट्यूब चैनल में आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप आ वीडियो नी अंदर धोरण नौनु जे गणित है एनी अंदर चैप्टर नंबर बे बहुपदीओ जेने आपणे पॉलिनोमियल्स तरीके पण बोली शकीए छीए। विद्यार्थी मित्रों, बहुपदी चेप्टर जे आपणे आज जोवाना छे ए चेप्टर धोरण दस नी अंदर पण आवे छे, एटले धोरण दस नी अंदर बोर्ड में छ गुणनो पूछाय छे। एटला माटे आपणे धोरण नौ नी अंदर जो आ चेप्टरनो व्यवस्थित अने ऊंडाणपूर्वक अभ्यास करेलो होय तो धोरण दस नी अंदर ए आपणने एकदम सरल लागे अने ओछा समयनी अंदर व्यवस्थित आपणे समझी शकीए। एटला माटे खास बधा विद्यार्थी मित्रों ध्यान आपजो जेथी करीने तमे बहुपदी ने व्यवस्थित समझी सको। तो बहुपदी कोने कहेवामां आवे ए समझता पहेला, बहुपदी शुं छे ए समझता पहेला, ए बहुपदी नी अंदर अमुक शब्दों जे वपराय छे ए शब्दों जो आपणे व्यवस्थित परिचय मेळवी लईए तो आपणे बहुपदी ने सरळताथी समझी शकीए। एटले दरेक विद्यार्थी मित्रों खास ध्यान आपजो, जे आजनो आपणो लेक्चर छे खूब ज अगत्यनो छे, एटले व्यवस्थित तमे ध्यान आपजो अने एनी खास तमे प्रिपेरेशन करजो घरे। ओके, प्रथम शब्द आपणे जोवानो छे चल। ત્યારબાદ જોવાનો છે અચળ, અને ત્યારબાદ જોવાનું છે પદો। આ ત્રણ શબ્દો છે ચલ, અચળ અને પદો, જોઈને આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો આ ચેપ્ટર છે આપણને ખૂબ જ સરળ લાગશે, કારણ કે આ ત્રણના આધારે જ બહુપદી છે એ બનેલી છે। અને ત્યારબાદ એક બે બીજા શબ્દો છે એ આપણે આગળ વાત કરશું, પણ સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ આ ત્રણ શબ્દો છે। તો એમાં પ્રથમ આપણે ચલ કોને કહીએ તે જોઈએ। તો ચલ છે જેને વેરિયેબલ્સ પણ બોલવામાં આવે, વેરિયેબલ એટલે કે ફરતું રહે, વેરીફાઈ આપણે કરતા હોય ઘણી વખત, તો વેરિયેબલ એટલે ચલ થાય। અને ચલ છે એને મોટે ભાગે ગણિતની અંદર એક્સ વાય ઝેડ અથવા તો એ બી સી અથવા એમ એન ઓ જેવા મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે। એક્સ વાય ઝેડ એમ એન ઓ જેવા સ્મોલ મૂળાક્ષરો દ્વારા, ઘણા બધા એ બી સી દ્વારા પણ તમે દર્શાવી શકો, પણ આનાથી આપણને ઘણીવાર ગભરાઈ જઈએ, ઘણી વખત આ શબ્દો છે આપણી સામે આવે ગણિતની અંદર તો એનો વ્યવસ્થિત અર્થ આપણે નથી કરી શકતા શું છે, અને એને લીધે જ આપણે બહુપદી છે એ વ્યવસ્થિત સમજી શકતા નથી। તો આને વ્યવસ્થિત સમજૂતી આપણે મેળવીએ તો ચલ એટલે શું, તો કે જેની કિંમત બદલતી રહે, ચલની કિંમત છે એ હંમેશા બદલતી રહે છે। એક્સ છે ઉદાહરણ તરીકે, તો એક્સ છે એ એક સંજ્ઞા છે કે જેના સ્થાને આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ, પાંચ દસ પંદર વીસ એક બે માઇનસમાં પ્લસમાં કોઈ પણ સંખ્યા આપણે એક્સના સ્થાને લઈ શકીએ, એક છે દસ છે સો છે, માઇનસમાં કોઈ પણ સંખ્યા તમે લઈ શકો, બરાબર। તો આ બધા અંકો છે જો આપણે એક્સના સ્થાને લઈ શકીએ, ઉદાહરણ તરીકે આપણે હું એ કઈ સંખ્યા લખીશ 2x, તો આ એક્સ છે એ ચલ દર્શાવે છે। શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? ચલ। આ એક્સના સ્થાને તમે કોઈ પણ કિંમત મૂકી શકો, તો એના આધારે આપણે કિંમતો લેતા જઈએ। ઉદાહરણ તરીકે એક્સના સ્થાને હું 1 મૂકી શકું તો 2 એકુ 2 થાય, એક્સના સ્થાને હું 2 મૂકું, જોજો આ એક્સના સ્થાને કેટલા મૂક્યા છે આપણે 2, તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા 4। એટલે બહુપદીની અંદર જે ચલ હોય આ ચલના સ્થાને તમે કોઈ પણ કિંમત લઈ શકો, જેની કિંમત નિશ્ચિત નથી બદલતી રહે છે એવી સંજ્ઞા છે એને ચલ તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ છે। ચલ એટલે શું? તો કે જેની કિંમત નિશ્ચિત નથી બદલતી રહે છે એવી સંજ્ઞા છે એને ચલ તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવ્યો બધાને? ત્યારબાદ અચળ। અચળ એટલે શું? અચળ એટલે કોન્સ્ટન્ટ તરીકે એને ઓળખવામાં આવે, ઇંગ્લિશ વર્ડ એનો કોન્સ્ટન્ટ એટલે કે અચળ થાય, એટલે કે જે નિશ્ચિત છે,
जेनी किंमत एक बार आपणे वेरीफाई करी के भाई पांच, तो आ पांच छे एक निश्चित संख्या छे। हवे आ पांच एटले पांच पूरु, ख्याल आवे छे? एक तो जो आ निश्चित संख्या करी छे आपणे, तो एक छे ए निश्चित संख्या थई गई बराबर। एक ની જગ્યાએ હું એક ને બે ન બોલી શકું કે એક ને પાંચ ન બોલી શકું કે એક ને એક્સ ન બોલી શકું। તો આવા જે અંકો છે ગણિતની અંદર મોટે ભાગે બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે એને અલગ અલગથી તમે લખો તો આ બધા અચળ પદ તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અચળ એટલે શું? તો કે જેની કિંમત બદલતી નથી। ચલની અંદર શું છે? તમે કોઈ પણ કિંમત એક્સના સ્થાને વાયના સ્થાને જે ચલ બહુપદીમાં વપરાય હોય એના સ્થાને તમે લઈ શકો, પણ અચળ છે એ એક વખત મૂક્યા પછી એની કિંમત બદલતી નથી। તો એવા જે પદ હોય એને આપણે શું કહીએ ગણિતમાં? અચળ પદ તરીકે ઓળખીએ છીએ। ખ્યાલ આવે છે બધા? અને ત્યાર પછી છે પદ, ટર્મ્સ। આ ખૂબ જ અગત્યનું છે। પદ કોને કહેવામાં આવે? તો કે ચલ અને અચળ ને તમે ગુણાકારની પ્રક્રિયા દ્વારા સાંકળો, જોડો, એટલે જે આખું બને છે એને પદ તરીકે ઓળખવામાં આવે છે। ટર્મ્સ પણ એને બોલવામાં આવે। ઉદાહરણ તરીકે 3x, તો અહીંયા એક એક્સ છે એ ચલ છે, ખ્યાલ આવે છે? આગળ જ વાત કરી છે એક્સ વાય ઝેડ આ બધા જે તમને ગણિતની અંદર દેખાય છે એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ। એક્સ છે એ ચલ છે, એની સાથે 3 ગુણાકારની અંદર રહેલ છે, તો 3 છે એ અચળ પદ છે, પણ આ બંનેને સાથે બોલવામાં આવે 3x, તો આ 3x છે એ એક પદ તરીકે ઓળખવામાં આવે। આ એક્સ વાય ઝેડ બધા ચલો છે એ પણ એક પદ જ છે, અચળ પદ હોય એ પણ એક પદ છે, અને આ બંનેને સાથે બોલો તો પણ શું છે? એક પદ છે। તો આવા તો ગણિતની અંદર આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ। કોઈ પણ તમે ચલ વગરનું પદ લખો, ચલ સાથે ગુણાયેલું પદ લખો આંકડા સાથે, તો એ પણ એક ચલ તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવે છે બધાને? હવે આ પદો જે આપણે સમજ્યા એના આધારે હવે આપણે બહુપદી છે એ બનાવવી હોય તો કેવી રીતે બને? બહુપદી એટલે શું થાય? હવે એનો આપણે વ્યવસ્થિત અર્થ કરી શકીએ કે ઘણા બધા પદો બે અથવા બે કરતાં વધારે, એટલે ગમે તેટલા, આ ઘણા બધા પદોને આપણે સરવાળા અથવા તો બાદબાકી દ્વારા જોડીએ, સાંકળીએ, અને જે પદાવલી બને એને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવે છે બધાને? ઉદાહરણ જોઈએ, બહુપદી કોને કહેવામાં આવે? ઉદાહરણ તરીકે આપણે અહીંયા બોક્સ બનાવીએ, બે બે બોક્સ, એટલે તમને બધાને વ્યવસ્થિત સમજાશે। આજે આપણે પદ જોઈએ એવા પદો આપણે આની અંદર ગોઠવશું, અને એ પદો છે એને સરવાળા અથવા બાદબાકી દ્વારા જોડીએ તો જે નિત્ય પદાવલી બને, સોરી, એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ। ઉદાહરણ તરીકે 2x2, અહીંયા પ્લસ મૂકશું, માઇનસ પણ રાખી શકો તમે। ત્યારબાદ 8x, અને છેલ્લે અહીંયા આપણે માઇનસ અથવા તો પ્લસ મૂકીએ, 4 2 8, અહીંયા 6 રાખીએ, 6x0। હવે વિદ્યાર્થી મિત્રો, આ એક બેઝિક પદાવલી તમે આને કહી શકો, અથવા તો એને બહુપદી પણ કહી શકો, બંને એક જ છે, પદાવલી અથવા બહુપદી। તો અહીંયા જે આપણે બે બે બોક્સ બનાવ્યા છે સાહેબ, એનો અર્થ શું થાય? તો કે આપણે આગળ પદોની અંદર વાત કરી છે, જુઓ 3x છે, તો આ 3x આખું અલગ પદ છે, x છે એ અલગ છે, આ બેને ગુણાકારમાં જોડી દઈએ તો આખું એક પદ બને છે। તો આ 2 છે એને શું કહેવામાં આવે છે એને આગળ આપણે હમણાં થોડી વારમાં ચર્ચા કરશું। આ x છે એની 2 ઘાત 8x, એક્સની અહીંયા કાંઈ ઘાત નથી લખેલી, એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશને માટે ખ્યાલ છે તમને એક ઘાત હોય છે, અને અહીંયા x છે એના ઉપર આપણે 0 ઘાત મૂકી છે। એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાયમ માટે યાદ રાખશું કે જ્યારે કોઈ પણ પદ છે એની 0 ઘાત હોય
उदाहरण तरीके दस नी शून्य घात, तो दस नी शून्य घात एटले दस न थाय, केटला थाय छे? वेरी गुड, एक। हूँ एम कहूँ के हजार नी शून्य घात, तो केटलो जवाब आवे छे? एनो एक। तो एवी रीते एक्स नी शून्य घात जो आपणे लईए तो एक्स नी शून्य घात एटले एनो आंसर केटलो मळशे? एक। तो आ जे छे हकीकतमां अचळ पद साथे आ छ छे ए अचळ पद छे, तो एनी साथे अहींया जो जीरो घात लखेली छे, एनो मतलब के अहींया एक थशे आवी रीते। छ गुणिया एक्स नी जीरो घात, तो छ गुणिया एक्स नी शून्य घात एटले केटला थाय? एक। अने छ एकू केटला थया? छ। तो अहींया बे एक्स नी बे घात प्लस आठ एक्स प्लस छ, तो आ एक बहुपदी छे। શું લખેલું છે? બહુપદી લખેલી છે। તો આવી તો નિયમ મુજબ આપણે બહુપદી બનાવી છે અહીંયા। તો આવી ઘણી બધી બહુપદી છે એના તમે આગળ આપણે દાખલાઓ ગણશું ત્યારે વ્યવસ્થિત અભ્યાસ કરશું। અને બહુપદીની અંદર બીજા અમુક શબ્દો આવે છે, હમણાં આપણે અહીંયા જોયા એક્સની બે ઘાત, એક્સ રેસ ટુ ટુ એટલે કે એક્સની બે ઘાત, તો આ ઘાત કોને કહેવામાં આવે? અને ત્યારબાદ એક્સની આગળ જે આપણે સંખ્યા લખી છે એને અચળ પદ કહી શકીએ, પણ ટુ એક્સની બે ઘાત છે તો બહુપદી જ્યારે બને છે તો ત્યારે એની અંદર આ બે છે એને શું કહેવામાં આવે એ પણ આપણે અભ્યાસ કરવાનો છે। તો આ બંને શબ્દો છે ઘાત અને સહગુણક એવા શબ્દો, એનો આપણે અભ્યાસ કરીએ। ઘાત એટલે કે ડિગ્રી, ઘાત કોને કહેવામાં આવે? તો કે ચલ છે એની ઉપર જે સંખ્યા લખેલી હોય, અહીંયા અહીંયા મૂકી છે આપણે બે ઘાત, અહીંયા એક ઘાત અને અહીંયા શૂન્ય ઘાત, તો ચલની પર જે ઘાત મૂકેલી છે, સંખ્યા મૂકેલી છે એને ઘાત તરીકે, ડિગ્રી તરીકે ઓળખવામાં આવે। અને આ ઘાત છે એ કોઈ પણ સંખ્યા એના સ્થાને હોઈ શકે, પાંચ, દસ, સો, બસો, હજાર, પણ મોટે ભાગે આવી સંખ્યાઓ તમને આપેલી હશે નહીં બહુપદીમાં। તો અહીંયા મોટે ભાગે બે ઘાત, ત્રણ ઘાત ત્યાં સુધી હશે। તો આ ઘાત છે ચલની ઘાત, એક્સની ત્રણ ઘાત, એક્સ રેસ ટુ ક્યુબ એમ પણ તમે બોલી શકો, અથવા એક્સની પાવર, પાવર એટલે ઘાત થાય, એક્સની ત્રણ ઘાત, અહીંયા આપણે લખીએ વાયની પાંચ ઘાત। તો આ જે ચલની પર સંખ્યા દર્શાવેલી હોય એને શું કહેવામાં આવે? ઘાત કહેવામાં આવે। પણ એવો પ્રશ્ન જો તમને પૂછે કે બહુપદીની ઘાત કોને, આગળ આપણે એક્સરસાઇઝ જે જોશું 2.1, તો એમની અંદર આના દાખલાઓ આવશે ત્યારે વધારે અભ્યાસ એમાં કરશું, બહુપદીની ઘાત કોને કહેવામાં આવે। અને ત્યારબાદ સહગુણક, સહગુણક એટલે શું? તો શબ્દ છે એના આધારે તમે અર્થ કરી શકો, સહ એટલે કે સાથે અને ગુણક એટલે કે ગુણાયેલું, પણ કોની સાથે ગુણાયેલું? તો આપણે બહુપદીની અંદર મોટે ભાગે શું હોય? ચલ, ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એને સહગુણક તરીકે ઓળખવામાં આવે છે। તો ચલની સાથે કોઈ પણ સંખ્યા આપણે ગુણાકારમાં મૂકી, ઉદાહરણ તરીકે જે આપણે બહુપદી જોઈ છે બે એક્સની બે ઘાત પ્લસ આઠ એક્સ અને પ્લસ છ, તો આ જે દ્વિઘાત બહુપદી છે આ દ્વિઘાત બહુપદીમાં આ બે એક્સનો વર્ગ છે આ ચલપદ છે, અને ચલપદની સાથે જે ગુણાયેલું હોય, અહીં કેટલા ગુણાયેલા છે વિદ્યાર્થી મિત્રો? બે, તો આ બે જે લખેલા છે એ બેને સહગુણક તરીકે ઓળખવામાં આવે। મધ્યમ પદ છે એક ઘાતવાળું, તો આ એક ઘાતવાળું જે પદ છે એમાં જુઓ કેટલા લખેલા છે? પ્લસ આઠ, તો પ્લસ આઠને એક્સનો સહગુણક તરીકે ઓળખવામાં આવે છે। અને આ અચળપદ, અચળપદ પણ છે આ આઠ છે એ પણ અચળપદ છે, બે છે એ પણ અચળપદ છે, પણ ચલ છે એની સાથે ગુણાકારમાં છે એટલે એને સહગુણક તરીકે પણ ઓળખવામાં આવે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને ઘાત છે એ શબ્દ ખાસ એક ગુણની અંદર તમને પરીક્ષામાં એનો પ્રશ્ન પૂછી શકે કે બહુપદીની ઘાત જણાવો, તો અહીંયા તો આપણી પાસે જો એક ઉદાહરણ જોઈએ કે ત્રણ એક્સની ત્રણ ઘાત પ્લસ છ એક્સ પ્લસ ચાર, ઉદાહરણ તરીકે એક ત્રિઘાત બહુપદી આપણે લખી છે, તો અહીંયા જુઓ જે ત્રણ ઘાત છે આની પાસે કાંઈ નથી દર્શાવેલી ઘાત એટલે એક ઘાત છે, આની પાસે શૂન્ય ઘાત છે અચળ પદમાં, તો અહીંયા બહુપદીમાં બે પદ છે એમની અંદર ઘાત રહેલી છે, એક ત્રણ ઘાત અને એક એક ઘાત, તો તમને પ્રશ્ન પૂછે બહુપદીની ઘાત જણાવો આપેલીમાં,
तो अँ त्रण लखशू कि एक एवं प्रश्न थाय आपने तो त्यारे हमेशा आपणे शुं याद राखशू महत्तम घात हो आपणे जवाब एनो मूकशू। तो आपेली बन्ने घात एक त्रण अने एक आ बन्ने मां मोटी घात केटली छे त्रण तो आ त्रण ने आपेली बहुपदीनी घात तरीके ओळखवामां आवे छे। ख्याल आवे छे विद्यार्थी मित्रों? खूब ज सरळ छे बहुपदी एटले शुं। बहुपदी अंदर एटला शब्दों तमे जो व्यवस्थित समझी गया होय चल कोने कहेवाय अचल कोने कहेवाय पद एटले शुं अने एना आधार पछी आ त्रणना आधार तमे बहुपदी बनावी शको के जुदा जुदा पदों छे ने सरवाड़ा अथवा तो बादबाकी प्रक्रिया द्वारा सांकळवाथी जे पदावली बने ने शुं कहेवामां आवे छे बहुपदी। अने आ बहुपदीओ जे छे ए बहुपदीनी अंदर घात कोने कहेवामां आवे अने सहगुणक एटले शुं थाय आ बे आपणे जाणता होय तो हवे आना आधारे आपणे जे दाखलाओ गणशुं स्वाध्याय 2.1 2.2 2.3 एवी रीते एमां तो ये तमने खूब ज सरळताथी आवडशे। एटले बहुपदी छे ए खूब ज सरळ छे। थोड़ी वधारे प्रेक्टिस करजो शुरुआतनो फर्स्ट क्लास छे एने जो तमे वधारे प्रिपेर करशो तो तमे सरळताथी जे आगळना दाखलाओ छे गणी शकशो। हवे आपणे बहुपदी जे छे आ कोईपण बहुपदी आ बहुपदी ने केवी रीते दर्शावामां आवे संकेतमां एने शुं कहेवामां आवे ए जोईए अने बहुपदीना प्रकारों आपणे आ क्लासनी अंदर आ लेक्चरनी अंदर जोवाना छे। तो प्रथम बहुपदी छे बहुपदी ने p ऑफ x आनो अर्थ शुं थाय छे तो कि चल x वाली बहुपदी जे बहुपदी तमने आपेली हशे एनो चल कयो हशे x अने आ p शुं दर्शावे छे p मीन्स शुं थाय पॉलिनोमियल्स એટલે કે પોલિનોમિયલ્સ ઓફ એક્સ એટલે કે ચલ એક્સ વાળી બહુપદી ચલ એક્સમાં આપેલી બહુપદી એવો અર્થ થાય અથવા તો ક્યુ ઓફ એક્સ દ્વારા પણ તમે દર્શાવી શકો નવ નથી ક્યુ છે વિદ્યાર્થી મિત્રો આર ઓફ એક્સ દ્વારા પણ તમે દર્શાવી શકો વાય ચલ વાળી બહુપદી હોય ઉદાહરણ તરીકે તો એને પી ઓફ વાય દ્વારા પણ તમે દર્શાવી શકો છો એટલે બહુપદીને દર્શાવવા માટે પી ઓફ એક્સ અથવા તો p ઓફ y જેવા સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ હવે બહુપદી છે એના પ્રકારો મુખ્યત્વે બે છે બહુપદીના પ્રકારો ખૂબ જ અગત્યનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો અને ધોરણ 10ની અંદર પણ આ પાછું આવશે રિપીટ થશે એટલે ખાસ ધ્યાન આપજો બહુપદીના પ્રકારો આજે બહુપદી આપણે જોઈ છે એના પ્રકારો કયા કયા છે બહુપદીના પ્રકારો મુખ્યત્વે બે છે પદના આધારે એટલે કે આપણે જે બહુપદીની અંદર પદો જોયા એ પદના આધારે પણ પ્રકાર પડે છે અને ઘાતના આધારે જે બહુપદીમાં ઘાત લખેલી હોય બે ઘાત એક ઘાત ઝીરો ઘાત પાંચ ઘાત ત્રણ ઘાત આ ઘાતના આધારે પણ બહુપદીના પ્રકારો પડે છે તો પ્રથમ આપણે જોઈએ ચલના આધારે એના સોરી પદના આધારે એના પ્રકારો કયા કયા પડે છે અને પછી આપણે ઘાતના આધારે એના પ્રકારો જોશું તો વિદ્યાર્થી મિત્રો પદના આધારે એના પ્રકાર છે ત્રણ છે પદના આધારે પ્રકારો બહુપદીના તો પદના આધારે એના પ્રકારો ત્રણ હમણાં વાત કરી આપણે એકપદી બીજો પ્રકાર દ્વિપદી અને ત્રીજો પ્રકાર ત્રિપદી પ્રથમ પ્રકાર છે એકપદી જેને ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ વર્ડ છે મોનોમિયલ તરીકે પણ એને ઓળખવામાં મોનો એટલે એક વિજ્ઞાનની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા છો એકપદી તરીકે ઓળખવામાં આવે મોનોમિયલને હવે એકપદી એટલે શું સિમ્પલ છે તમે સરળતાથી અર્થ કરી શકો કે જેમાં ફક્ત કેટલા પદ હોય એક નોંધ કરવી તો નોંધ પોથીની અંદર નોંધ સાથે કરતા જાજો કે જે પદાવલીમાં ફક્ત એક જ પદ આવેલું હોય તેને શું કહેવામાં આવે એકપદી એક પદ આવેલું હોય માત્ર ઉદાહરણ તરીકે ટુ એપ્સ ટુ એક્સ જે લખા છે ટુ અને એક્સ બે અલગ અલગ પદ નથી વિદ્યાર્થી મિત્રો આવી રીતે બે પ્લસ એક્સ આવું નથી અહીંયા જુઓ ટુ એક્સ ભેગું બોલવામાં આવે
आ टू प्लस एक्स एम बोलवामां आवे। तो अहींया जुओ जे एक पद छे, अहींया केटला पद छे? बे। तो जे पदावलीमां फक्त एक ज पद आवेलुं होय तेने शुं कहेवामां आवे छे? एक पदी। आवा तो तमे घणा बधा उदाहरण तमारी रीते विचारी शको। पांच एक्स माइनस दस एक्स, कोई पण पद, ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ આપણે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ છે। ત્યાર પછી બીજું છે દ્વિપદી, જેને બાયનોમિયલ તરીકે ઓળખવામાં આવે, જેનો અર્થ થાય બે। તો બે પદ આવેલા હોય, ઉદાહરણ તરીકે ઉપર જે લખ્યું તે જ ટુ પ્લસ એક્સ। તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો, જો અહીંયા ઉપર 2x આપણે લખ્યું, સાથે બોલું છું, અહીંયા 2 પ્લસ એક્સ લખ્યું છે, તો આ બે છે એ આખો અલગ પદ છે, x છે એ પણ આખો અલગ પદ છે, અને બંને સરવાળા સાથે જોડાયેલા છે। તો બે પદ જેમાં આવેલા હોય, સરવાળા અથવા બાદબાકી જે પણ વચ્ચે નિશાની હોય એ આપણે નથી જોતા, તો આ બંને પદ અલગ અલગ છે એટલે એને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે। બીજું ઉદાહરણ જોઈએ તો એક્સ પ્લસ આઠ, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જુઓ જે કેટલા પદ છે? બે, એક્સ અને બીજું પદ છે આઠ। તો આવા પણ તમે ઘણા બધા એક્ઝામ્પલ તમારી રીતે વિચારી શકો અને લખી શકો। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ છે એટલે ખાસ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને ધોરણ દસમાં આપણે ઉપયોગી બને। ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ત્રિપદી। ત્રિપદી જેને ટ્રાઇનોમિયલ એટલે કે ત્રિપદી તરીકે બોલવામાં આવે, એમાં ત્રણ પદ હોય, એક્સની બે ઘાત પ્લસ આઠ એક્સ પ્લસ દસ અથવા તો બાર જે લખો દે। તો અહીંયા આપણે જે લખી છે બહુપદીમાં ત્રણ પદ છે, જુઓ પ્રથમ પદ એક્સની બે ઘાત, દ્વિતીય પદ આઠ એક્સ અને તૃતીય પદ બાર। તો ત્રણ પદ આવેલા હોવાથી એને શું કહેવામાં આવે છે? ત્રિપદી। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જોયું ત્રણ અલગ અલગ એ પદના આધારે બહુપદીના પ્રકાર છે, જે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જે બહુપદીઓ લખીએ છીએ એમાં જુદા જુદા પદ હોય તો એના આધારે આપણે ઓળખી શકીએ કે એનો પ્રકાર કેવો થાય। અને ત્યાર પછી ઘાતના આધારે બહુપદીના પ્રકારો, એની અંદર પ્રથમ છે સુરેખ। સુરેખ બહુપદી કોને કહેવામાં આવે, અથવા એને એક ઘાત એવો પણ આપણે અર્થ કરી શકીએ, એક ઘાત બહુપદી। એની વ્યાખ્યા જો આપણે કરવી હોય તો કંઈક આમ બોલી શકીએ કે જે પદાવલીમાં ચલની મહત્તમ ઘાત એક હોય તેને એક ઘાત અથવા સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે। તો આપણે વ્યાખ્યા નથી લખતા, સીધું એના ઉદાહરણો જોઈએ। બહુપદીને પી ઓફ એક્સ દ્વારા આપણે દર્શાવી શકીએ, તો પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચ। તો આજે આપણે પદાવલી અથવા બહુપદી જે બોલો દે લખી છે એની અંદર જુઓ ચલ, આ ચલની મહત્તમ ઘાત દર્શાવેલી નથી, તો કેટલી ઘાત હશે? એક। તો એક ઘાતવાળી જે બહુપદી હોય એને કેવી બહુપદી કહેવામાં આવે? સુરેખ બહુપદી। તો આવા તમે ઘણા બધા ઉદાહરણો લઈ શકો। એક એક્ઝામ્પલ હજુ જોઈએ આપણે, પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ આઠ। તો અહીંયા જુઓ જઈએ ચલની મહત્તમ ઘાત દર્શાવેલી નથી, તો કેટલી હશે? એક। તો આનો સમાવેશ કેવી બહુપદીમાં થાય છે? સુરેખ બહુપદીમાં। એના વ્યાપક સ્વરૂપ છે એનો આપણે આગળ જ્યારે એક્સરસાઇઝ જોશું ત્યારે એનો અભ્યાસ કરશું। ત્યાર પછી દ્વિઘાત, દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત બે હોય, ખાસ ધ્યાન આપજો ચલની મહત્તમ ઘાત કેટલી હોય? બે। મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત બે હોય એવી પદાવલીને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે। ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સ પ્લસ છ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ ચલની મહત્તમ ઘાત જુઓ, અહીંયા બે ઘાત છે, અહીંયા એક, એટલે મહત્તમ ઘાત કેટલી આવેલી છે? બે। તો આવી પદાવલીને કેવી કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી।
આવા એક્ઝામ્પલ તમે અન્ય ઘણા બધા લખી શકો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ તરીકે એક્સની બે ઘાત, તો અહીંયા જોઈ શકો તમે પદ એક છે એટલે એક પદી તો છે જ, પણ મહત્તમ ઘાત કેટલી છે? બે. તો મહત્તમ ઘાત બે હોય એને કેવી બહુપદી તરીકે ઓળખવામાં આવે? દ્વિઘાત બહુપદી. અને ત્યાર પછી ત્રીજો પ્રકાર ત્રિઘાત. હવે તમે મને કહી શકશો વિદ્યાર્થી મિત્રો, ત્રિઘાત બહુપદી એટલે એની વ્યાખ્યા શું કહી શકીએ આપણે? તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય? ત્રણ, તેને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત. વિદ્યાર્થી મિત્રો જોયું છે અહીંયા મહત્તમ ઘાત કેટલી છે ચલની? ત્રણ, તો એને કેવી બહુપદી કહેવામાં આવે? ત્રિઘાત. અને સાથે સાથે એક પદી તો છે જ, શા માટે? તો કે એમાં માત્ર એક જ પદ આવ્યું છે એટલે એને શું કહેવામાં આવે? ત્રિપદી પણ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ, પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સનો ઘન પ્લસ સત્યાવીસ એક્સની બે ઘાત પ્લસ આઠ એક્સ પ્લસ નવ. તો આ જે બહુપદી આપણે લખી છે એમાં જુઓ ચલની ઘાત કેટલી છે? ત્રણ ઘાત, બે ઘાત, એક ઘાત અને ઝીરો ઘાત. તો આપણે મહત્તમ ઘાત જોવાની છે ત્રણ, તો એને કેવી બહુપદી કહેવામાં આવે? ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, આ ત્રણ પ્રકારો છે, ખાસ તમે યાદ રાખજો. બહુપદીના ઘાતના આધારે જે ધોરણ દસની અંદર પણ પાછા આપણે ભણશું, પણ ખાસ અત્યારે જો તમે આની પ્રેક્ટિસ કરી લેશો નવમામાં, તો દસમાની અંદર આ ચેપ્ટર જે આવે છે એની અંદર તમે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકશો. તો આજના લેક્ચરની અંદર જે આપણે જોયું બહુપદી કોને કહેવાય, બહુપદી સમજતા પહેલાં ફરીથી એકવાર રિવાઇઝ કરીએ કે બહુપદી છે કોને કહેવાય એની વ્યાખ્યા કરતાં પહેલાં આપણે ત્રણ શબ્દો જોયા હતા વિદ્યાર્થી મિત્રો, ચલ, અચળ અને પદો, આ ત્રણ. આ ખાસ તમે આ રિવિઝન કરજો, આની ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે આપણે જ્યારે બહુપદી ભણતા હોય ત્યારે ચલ કોને કહેવાય જ ખ્યાલ ન હોય આપણને, તો એ ચેપ્ટર છે આપણને વ્યવસ્થિત સમજાય નહીં. અને ઘણા બધા ચેપ્ટરોની અંદર આ ચલનો ઉપયોગ આવે છે એટલે ખાસ તૈયારી કરજો. ચલ, અચળ અને પદો આ ત્રણને આધારે બહુપદી એટલે શું એ આપણે જોયું હતું કે જેમાં ઘણા બધા પદો, બે અથવા બે કરતાં વધારે પદો સરવાળા અથવા બાદબાકી દ્વારા જોડાય, તો એ પદાવલી છે એને બહુપદી તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી એમાં ઘાત કોને કહેવાય અને સહગુણક કોને કહેવાય તે આપણે જોયું હતું, અને એના આધારે પછી આપણે એના પ્રકારોની અંદર એકપદી, દ્વિપદી, ત્રિપદી અને ઘાતના આધારે એક સુરેખ અથવા એક ઘાત અને દ્વિઘાત અને ત્રિઘાત એનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ લેક્ચર છે એ ખૂબ જ ગમ્યું હશે.